માં કોરોનાનો ફરી કહેર વધી રહ્યો છે, જેને લઈને આરોગ્ય વિભાગ વધુ સાબદુ થઈ ગયું છે। કોરોનાના નવા સ્ટ્રેનની પણ શહેરમાં સંભાવના દેખાઈ રહી છે, ત્યારે સુરત મનપાના આરોગ્ય વિભાગ દ્વારા પણ વેક્સિનેશન કામગીરીમાં વધારો કરી દેવાયો છે। સુરત મહાનગરપાલિકા દ્વારા આજથી રાત્રે 10 વાગ્યા સુધી તમામ 8 ઝોનના હેલ્થ સેન્ટરો પર રસી મૂકવામાં આવશે અને આગામી દિવસોમાં સેન્ટરોની સંખ્યા પણ વધારવામાં આવશે, તેમ મનપા દ્વારા જણાવાઈ રહ્યું છે। તો બહાર ગામથી આવતા લોકો પર પણ ફરજિયાત રેપિડ ટેસ્ટ કરાવવા પાલિકા દ્વારા અપીલ કરાઈ રહી છે, જ્યારે મહારાષ્ટ્ર અને રાજસ્થાનથી આવતા લોકો પર ખાસ નજર મનપા દ્વારા રાખવામાં આવી રહી છે। હાલ તો સુરત મહાનગરપાલિકા દ્વારા કોરોનાના વધતા કેસોને લઈને વેક્સિનેશનનો સમય વધારાયો છે, સાથે લોકોને પણ મનપા દ્વારા તકેદારી રાખવાની સાથે કોવિડ ગાઈડલાઈનનું પાલન કરવા જણાવાયું હતું। અત્યારે પરિસ્થિતિ જોતા કોરોનાના કેસો વધ્યા છે, તેને ધ્યાને લઈને અત્યારે જે આપણે કન્ટેનમેન્ટની કોન્ટેક્ટ ટ્રેસિંગની કામગીરી સઘન કરી રહ્યા છે, તેની જોડે જોડે અત્યારે વેક્સિનેશનમાં બી વધારો થાય અને જે ત્રીજા તબક્કાનું વેક્સિનેશન છે, જેમાં મોટી ઉંમરના 60 વર્ષથી મોટી ઉંમરના વ્યક્તિઓને આપણે વેક્સિન કરીએ છીએ, તો એ લોકોનું મેક્સિમમ વેક્સિનેશન જલ્દીમાં જલ્દી થાય તેના માટે કમિશનર સાહેબ સાથે વાત થઈ એમણે સ્ટ્રિક્ટલી ઇન્સ્ટ્રક્શન આપ્યા છે કે આપણે એ લોકોનું વેક્સિનેશન જલ્દી કરવાનું છે, જેને ધ્યાને લઈ કાલથી સ્મીમેરમાં 5 વાગ્યાની જગ્યાએ 10 વાગ્યા સુધી રાત્રે આપણે વેક્સિનેશન સ્ટાર્ટ કરેલું છે। એની જોડે જોડે દરેક ઝોનમાંથી એક એક હેલ્થ સેન્ટર આઈડેન્ટિફાઈ કરી આજથી ત્યાં પણ 10 વાગ્યા સુધીનું વેક્સિનેશન ચાલશે, જેમાં દરેક વ્યક્તિઓને અપીલ છે કે 60 વર્ષથી જે મોટી ઉંમરના વ્યક્તિઓ છે એ લોકોનું મેક્સિમમ વેક્સિનેશન જલ્દીમાં જલ્દી થાય, તો આ જે ટાઈમિંગમાં વધારો થયો છે તેનો મહત્તમ લાભ લઈ મહત્તમ વેક્સિનેશન થાય તેવી અપીલ છે।